સુરત શહેરને જિલ્લામાં કોરોના બેકાબુ બનતા કોરોનાની બીમારીમાં સપડાયેલા અનેક લોકો મોતને નિપજી રહ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુ પામેલા મૃતદેહને તેમના સ્વજનો દ્વારા અંતિમ ક્રિયા માટે સુરત શહેરના તમામ સ્મશાન ગૃહમાં કલાકો સુધીનું વેઇટિંગ રહેતા મૃતદેહને અંતિમ ક્રિયા માટે ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ગૃહમાં લાવવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહમાં પણ 4 કલાકથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઈ રહી છે. મહત્વનું એ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને કારણે સુરત શહેરના તમામ સ્મશાન ગૃહ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેને કારણે હવે સુરત શહેરના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગ્રામીણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ મૃતદેહનો ભરાવો એટલો છે કે ગ્રામીણ વિસ્તારના સ્મશાન ગૃહમાં પણ 3-4 કલાકના વેઇટિંગ જોવા મળી રહ્યા છે. સુરતના બારડોલી, કડોદરા અને ખોલવાડ સ્મશાન ગૃહો સુરત સરહદમાંથી મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. જો કે સુરત શહેરના સ્મશાન ગૃહમાં લાંબા સમયની વેઇટિંગ હોવાથી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહના સંચાલકો સંપર્ક કરી સુરત શહેરના કોવિડ મૃતદેહને અગ્નિ સંસ્કાર માટેની વાત કરતા ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજના ખોલવાડ ખાતે પરિવારની સવાર કે સાંજે સુધીમાં 22 જેટલા મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. સાંજે બાદ પણ સુરત શહેરમાંથી મૃતદેહ અંતિમ ક્રિયા માટે લાવવામાં આવી રહ્યા છે. નામ સમીર મોદી છે અને ખોલવડ સ્મશાન સીતારામ સેવા ટ્રસ્ટમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. સમીરભાઈ, હાલ કોવિડની જે પરિસ્થિતિ છે, આપણા સ્મશાન ગૃહ પર ક્યાં ક્યાંથી હાલ મૃતદેહ આવી રહ્યા છે, કેટલા દિવસથી અને કેટલા મૃતદેહ આવ્યા? મને કમિશનર સાહેબ સાથે વાત થયા મુજબ રવિવારથી અમે કોવિડની બોડી લેવાની સ્ટાર્ટ કરી છે અને સુરતની પરિસ્થિતિ જોતા એટલું બધું ત્યાંથી પ્રેશર આવતું હતું એટલે અમે અહીંયા બધા સ્મશાનોએ સંકલન કરીને નેચરલ ડેથવાળી બોડી અમે કામરેજ અને ઉભે ડાયવર્ટ કરીએ છીએ અને અત્યારે સુરતની બધી સિવિલમાંથી કોવિડની જ બોડીઓ અહીંયા આવે છે અને તે અમે અત્યારે કોવિડની જ બોડી અત્યારે ચલાવીએ છીએ. રોજ અત્યારે આજથી અમે ટોટલી કોવિડનું ચાલુ કર્યું છે, બાકી રોજ અમારે ત્યાં કોવિડની 15-17 બોડી આવે છે અને અમારે ત્યાં રોજ ડેલી અત્યારે 25-30 બોડીનું અહીંયા અગ્નિદાહ કરીએ છીએ.